नमस्कार आप देख रहे हैं इंडिया खबर लाइव मैं आपके साथ अनुव्रत शर्मा रही है नर्मदा जिले के गरुड़ेश्वर तहसील के खड़गदा वसाहत गांव से यहां गांव के लोगों ने अपने गांव में जर्जर टंकी के नुकसान के चलते ग्रामीणों ने इकट्ठा होकर अपना विरोध प्रदर्शन जग ज़ाहिर किया हमारे संवाददाता से बातचीत में गांव वालों ने कहा कि पानी की समस्या के चलते यह विरोध प्रदर्शन किया जा रहा है टूटी टंकी की वजह से दैनिक कार्यों के लिए पानी पर आश्रित रहने वाले इन ग्रामीणों को पानी की किल्लत को झेलना पड़ रहा है गाँव वालों ने टंकी की मरम्मत के लिए कई बार कचहरी में दरख्वास्त भी लगाई लेकिन आज तक किसी ने हमारी बात पर गौर नहीं किया जिससे हमें सिंचाई के लिए पीने के पानी के लिए आए दिन मुश्किलें झेलनी पड़ती हैं इस समस्या के बारे में गांव के बुज़ुर्ग और यूथ कांग्रेस के प्रमुख अतुल भाई तड़वी ने भी अपनी बात रखी गुजरात नर्मदा से गौतम व्यास की रिपोर्ट या या આજ રોજ ખડગદાર નવી વસાતમાં તાલુકો ગણેશ્વર જિલ્લા નર્મદામાં જે ટાંકી બનાવવામાં જે અગાઉ આવેલી એ બિનકાયદેસર અને જે કામનું જે બાંધકામ જે સારું ના હોવાના કારણે એ રદ કરવામાં આવેલું અને જે નવું હમણાં જે બાંધકામ કરવામાં આવે પાણી પુરવઠા દ્વારા એ પણ હાલમાં મતલબમાં જે કામ કરવામાં આવ્યું એ રફ કરવામાં આવે એની જે માલની જે એ જે ગુણ ગુણવત્તા જાળવવામાં આવેલ નથી અને આજુબાજુની અંદર જે પાણી વરસાદનું જે હંગારવામાં આવે એ પાણી સીધું ટાંકીની અંદર જાય છે અને આસપાસના જે અમારા જે ગરીબ આદિવાસી ભાઈઓ જે રહે છે એ મચ્છરના કારણે ખાસા બધા માણસો બીમાર પડ્યા છે અને એ એની સામે સરકાર કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે કામ જે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે એ કામ સરકારના જે દલાલો અને એના જે હોય एक काम की जो गुणवत्ता जाता है आ काम सरकार जे बात करे गरीबों ने विकास ने तो विकासनी बात करे तो विकास, कर विकास माते तो सरकार बहुत मोटी मोटी वाटो करे तो गरीब सुधी आ लाभ पहुँचे विकासन कारण के आज दिन जे खड़ग गाम ने अंदर જે આદિવાસીઓ રહે છે જે એમની ભૂમિ છોડીને અહીંયા જે ખડગડાની અંદર વસવાટ કરે છે પાણી માટે વારંવાર સમસ્યા છે એને વારંવાર જે રજૂઆત કરવામાં આવે છે જે છતાં પણ જે બાંધકામ કરે અને બાંધકામ સાચું નહીં કરવામાં આવતું હોય તો એના માટે સરકાર શું એક્શનમાં અને આજ દિન સુધી ખડગડાની અંદર પીવાના પાણીની અને ઢોળ માટેની બહુ મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે પણ તંત્ર પણ સરકારના જે કોન્ટ્રાક્ટરો અને દલાલો જો જે મિલીભગતની રીતે જે કામ કરવામાં આવે છે એ રફ કામ કરવામાં આવે છે અને સરકારને અમે એક પડકાર પણ કહે છે કે ગરીબોની જે વિકાસની વાત કરે છે એ વિકાસ થવો જોઈએ અને જે ગરીબ આદિવાસીઓ ભાઈઓ બહેનોના ઘેર સુધી પહોંચવો જોઈએ છે